નમસ્કાર આપ જોઈ રહ્યા છલિત સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું શું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વિપોરજોઈ વાવાઝોડાની અસર વડોદરામાં પણ જોવા મળી નાગરવાડા પાસે વડનું વૃક્ષ ધરાશાયી થયું બનાસકાંઠામાં ભારે પવન જોવા મળ્યો નડાબેટમાં પવનના કારણે તારાજી સર્જાઈ વાવાઝોડાના કારણે અનરાધાર વરસાદની સવારી ગુજરાતમાં સવારથી બપોર સુધીમાં એકસો તાલુકામાં વરસાદ કોરોના પછી કાંકરિયા રિવરફ્રન્ટ પહેલીવાર બંધ અમદાવાદમાં ભારે પવન અને વરસાદને લઈ કાંકરિયા લેકફ્રન્ટ પરિસર અને સાબરમતી રિવરફ્રન્ટ બંધ રાખવા એએમસીનો નિર્ણય અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો છેતાળીસમી રથયાત્રા અઢાર ગજરાજ એકસો એક ટ્રક ત્રીસ અખાડા અઢાર ભજન મંડળી ત્રણ બેન્ડવાજા જોડાશે બે લાખ ઉપરના પ્રસાદમાં અપાશે

મહત્વના સમાચાર આવી રહ્યા છે સવારી ગુજરાતમાં સવારથી બપોર સુધીમાં એકસો સિત્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ દ્વારકાના જામખંભાળિયામાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો છે તો જામનગર શહેરમાં સવારે પણ ભારે વરસાદના કારણે છ પોઈન્ટ તેમજ છ થી પાંચ ઇંચ પાણી પડ્યું હતું તેમજ કચ્છના અંજાર અને માંડવીમાં પણ ચાર ચાર ઇંચ વરસાદ નોંધાયો છે દ્વારકામાં પણ અનરાધાર વરસાદના કારણે ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે

જામનગર શહેરી વિસ્તારમાં છવ્વીસ જેટલા મોટા વૃક્ષો ધરાશાયી થયા છે ત્યારે ફાયર વિભાગ માર્ગ અને મકાન વિભાગ અને મહાનગરપાલિકા વગેરે દ્વારા સાધનો સાથે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં જનજીવન પૂર્વવ્રત કરવા વહીવટીતંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે ભુજ શહેરમાં માંડવી રોડ પર ભારે પવનના લીધે ધરાશાયી થયેલા ઝાડને હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો

ત્રણે દિવસના અલગ અલગ યજમાનો દ્વારા બેન્ડ વાજા દ્વારા ભગવાનને વાઘા અને શણગાર અર્પણ કરવામાં આવ્યા હતા આ વખતે રથયાત્રામાં અઢાર ગજરાજ એકસો એક ટ્રક ત્રીસ અખાડા ભજન ત્રણ બેન બે લાખ ઉપરના પ્રસાદમાં તેમજ સમગ્ર રથયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે જમાલપુર જગન્નાથ મંદિરના પ્રાંગણમાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે વરસાદની આગાહીના પગલે ભક્તો હેરાન ન થાય તેને ધ્યાનમાં રાખીને આ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે રથયાત્રાને પગલે મંદિરમાં અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે પેરા મિલિટરી ફોર્સની એક ટુકડીને મંદિરમાં જ તહેનાત કરવામાં આવી છે શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના મહામારી બાદ સૌ પ્રથમવાર કાંકરિયા ફ્રન્ટ પરિસર અને સાબરમતી રિવરફ્રન્ટને બંધ રાખવામાં આવ્યો છે આજે અમદાવાદમાં ભારે પવન અને વરસાદની આગાહીને લઈને કોર્પોરેશને બંને જગ્યાને બંધ રાખવા નિર્ણય કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી આર ખરસાણે જણાવ્યું હતું કે બેપરજોઈ વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં વરસાદ અને પવનની આગાહી છે જેને લઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી છે સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા લેક ફ્રન્ટ હજી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આજે સાંજે પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ નિર્ણય કરવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ બગીચાઓ પણ શરૂ કરવા અંગે સાંજે નિર્ણય કરાશે ગુરુવારે બપોરે બાત્રીસ વાગ્યા બાદ જ કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર લોકોને પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું બપોરે બે વાગ્યા બાદ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ લોઅર પ્રોમિનાડ અને અટલ બ્રિજને બંધ રાખવામાં આવ્યો હતો રિવરફ્રન્ટ પર તેમજ કોઈ પણ વ્યક્તિ જાય નહીં તેના માટે અમદાવાદ ફાયર બ્રિગેડ સિક્યુરિટી તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સાબરકાંઠાથી સમાચાર આવી રહ્યા છે બીપોરજોઈ જોઈ વાવાઝોડાની અસર સાબરકાંઠા જિલ્લામાં વરતાઈ જિલ્લામાં વહેલી સવારે વરસ્યો વરસાદ તો પવન સાથે જિલ્લાના વડાલી પંથકમાં વરસ્યો વરસાદ

બિપોરચોઈ વાવાઝોડાને કારણે બેડીયાર્ડમાં મંગળવારથી જણસીની આવક બંધ કરવામાં આવી હતી જે આજ રોજ પણ બંધ જ રહેશે આ અંગે યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે વાતાવરણ ચોખ્ખું થયા બાદ નવી આવક સ્વીકારવામાં આવશે જોકે વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે યાર્ડના કમિશન એજન્ટોએ પોતાની દુકાનને બહાર રાખી જણસી હટાવી લીધી હતી તો બીજી બાજુ શાકભાજી વિભાગમાં રાવેતા મુજબની આવક ચાલુ છે હાલ યાર્ડમાં જળસીની આવક બંધ છે જેને કારણે હરાજી સહિતની કામગીરી ઠપ છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુરુવારે અનેક વેપારીઓ અને કમિશન એજન્ટોએ યાર્ડે આવવાનું ટાળ્યું હતું જેને કારણે યાર્ડમાં માહોલ સુમસામ જોવા મળ્યો હતો સૌરાષ્ટ્રમાં અંદાજીત પિસ્તાળીસથી વધુ યાર્ડ આવેલા છે શાકભાજી વિભાગમાં રાબેતા અનુસાર આવક થઈ હતી અને જેટલો માલ આવ્યો હતો તે તમામનો નિકાલ થઈ ગયો હતો વિપોરચોઈ વાવાઝોડાનું કચ્છમાં લેન્ડફોલ થયા બાદ રાતભર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ મોડી રાતથી જ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો રાત્રે બે વાગ્યા પછી શરૂ થયેલા વરસાદથી શહેરના વેસ્ટ ઝોન ખાતે વધુ પાણી પડતા વિસ્તારોમાં ભરાયા છે આ વરસાદને પગલે ખુદ કલેક્ટર સહિતના અધિકારીઓ રાતભર ફિલ્ડમાં રહ્યા હતા અને ઓવર ડ્યુટી બચાવી હતી સત્તાવાર આંકડાઓ અનુસાર સવારી આઠ કલાક સુધીમાં ઇસ્ટ ઝોનમાં ત્રીસ મીમી સવા ઇંચ વેસ્ટ ઝોનમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્વાયત્તા પર તળાપ મુકતો નિર્ણય કરાયો છે યુનિવર્સિટીના સાતસો કરતા વધારે હંગામી કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવાયો છે જે ત્રીસુને જૂને મળનારી બેઠકમાં મંજૂરી માટે મુકાશે બુસાએ વિરોધ નોંધાવી નિર્ણય પાછો ખેંચવા માટે માંગણી કરી છે એમએસ યુનિવર્સિટીમાં એક વર્ષથી પાછો ઠેલાઈ રહેલો આઉટસોર્સિંગનો નિર્ણય લાગુ થશે સત્તાધીશોએ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે જે બાવીસ જૂન સુધીમાં પૂર્ણ કરવાની છે કે યુનિવર્સિટીમાં કામ કરી રહેલા સાતસોથી વધુ હંગામી કર્મચારીઓને જ ભરતી કરવા તેવી શરત સાથેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે યુનિવર્સિટીના શૈક્ષણિક કર્મચારીઓના સંગઠન બુસાએ સત્તાધીશોને રજૂઆત કરી હતી બુસાના પ્રમુખ પ્રતાપરાવ ભોઇટે તેમજ પેટ્રન હર્ષદ પરમાર મહામંત્રી ગૌતમ શ્રી માળી સહિત આગેવાનોએ હેડ ઓફિસ ખાતે રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી વિચિત્ર વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે પણ આર્ટ્સ કોમર્સનું સત્ર મોડું શરૂ થશે આર્ટ્સ ફેકલ્ટીમાં વીસ જુલાઈ સુધી રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે બાવીસમીથી સ્પોટ એડમિશન શરૂ થશે અને ઓગસ્ટમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે ધોરણ બારનું પરિણામ ત્રીસ રોજ જાહેર કરવામાં આવ્યું હતું બોર્ડ દ્વારા સમયસર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું જો કે યુનિવર્સિટીની ફેકલ્ટીઓના ડીન વેકેશનના મૂડમાં હોવાથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સમયસર શરૂ થઈ ન હતી જેના કારણે હવે ફરી ફરીથી સત્ર મોડું થવાની શક્યતાઓ છે આર્ટસ ફેકલ્ટીમાં વીસ જુલાઈ સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે જેના પગલે નવું શૈક્ષણિક સત્ર ઓગસ્ટ મહિનામાં શરૂ કરવામાં આવશે ગત વર્ષે પણ આર્ટસ ફેકલ્ટીમાં સત્ર શરૂ કરવામાં વિલંબ થયો હતો પંચમહાલથી મહત્વના સમાચાર આવી રહ્યા છે હાલોલમાં યોજાનારી રથયાત્રાને લઈને પોલીસ તંત્રનું ફૂડ પેટ્રોલિંગ યોજાયું